જાંગીરપુરા કેનાલ રોડ પાસે જેરિક ફિટનેસ ક્લબનો પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગુડ હેલ્થ અને ફિટનેસ એ આધુનિક જીવનશૈલીની ડિમાન્ડ છે. આજકાલ યુવાનો પોતાના શરીર સ્વાસ્થ્ય માટે ખાસ સમય ફાળવે છે, પરંતુ આજના ભાગદોડ ભરે જીવનમાં અતિ વ્યસ્તતાને લીધે હેલ્થ પર ધ્યાન નહીં આપી શકતા લોકો હવે અનેક બીમારીઓના શિકાર બનતા હોય છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ જાંગીરપુરા કેનાલ રોડ ખાતે ગ્રીન એરિસ્ટો પ્લાઝામાં આવેલ જેરિક ફિટનેસ જીમનો, જેનું ભવ્ય ઉદ્ઘાટન પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશ મોદીના હસ્તે કરાયું હતું. સંજયભાઈ ધનસુખલાલ દૂધવાલા. સંજયભાઈ, આ કઈ જગ્યા છે, કઈ એરિયો છે એ બતાવો. કેનાલ રોડ, જાંગીરાબાદ, અડાજણ. આજે કઈ રીતનું ઉદઘાટન છે? આજે અમારા ઉદઘાટનમાં આપણે એમએલએ સાહેબને બોલાવ્યા છે. પુર્ણેશભાઈ મોદી સાહેબ આવશે અને તે આ જીમનું ઓપન કરશે. આ જીમમાં બીજા કઈ લોકો આવશે? આ જીમમાં ટોટલ બધા નાના માણસો પણ આવી શકશે અને મીડિયમ ક્લાસ વ્યક્તિ પણ આવી શકશે. આપણે એ રીતનો જ આ જીમમાં રેટ રાખ્યો. આ જીમનો સામાન ક્યાં રહેશે? આ જીમ સામાન ટોટલી સલમાન ખાનની કંપની હ્યુમન બી એનો જ સામાન ટોટલ રાખ્યો. તમારા મગજ તમારા દિમાગમાં આવી રીતે કેવી રીતે ખ્યાલ આવ્યો કે ત્યાંથી મંગાવવું જોઈએ? આ સામાનની ટોટલ એડ અમે જોતા હતા અને અમે પોતે આના માટે બોમ્બે પણ જઈ આવ્યા છે અને ત્યાં એક્સપોમાં અમને આ સામાન ખૂબ જ પસંદ પડ્યો અને એ ટોટલ સામાન અમે હ્યુમન બિંગનો જ રાખ્યો છે. સુરત શહેરની જનતાને શું મેસેજ આપશો? સુરત શહેરની જનતાને એક જ મેસેજ છે મારા તરફથી કે રોજ સવારે એક કલાક ખાલી તમે હેલ્થ માટે રાખો, એટલે તમારી કાયમ માટે આ અમે મેડિકલ કોન્સેપ્ટ પણ રાખ્યો છે એમાં. કે મેડિકલ કોન્સેપ્ટ એટલે શું છે, એને કંઈ ડાયાબિટીસ કે કોઈ પણ બીજી બીમારી હોય તો એના બ્લડ ટેસ્ટ થશે અને ત્યાર પછી એના એ પ્રમાણે એની બધી ટ્રીટમેન્ટ ચાલુ રહેશે અને એક્સરસાઇઝ બધી એ રીતની જ મળશે. જીમના ડિરેક્ટર ધનસુખભાઈ નરસોત્તમ દાસ દૂધવાલા અને શિવાની સોપારીવાલાએ વધુમાં જણાવતા કહ્યું હતું કે જીમે ઇન્સ્ટ્રુમેન્ટ ફિલ્મ અભિનેતા સલમાન ખાનની કંપની બેક સ્ટ્રોંગમાંથી લવાયા છે, જેનાથી લોકોના શરીરની ફિટનેસ વિશે સંપૂર્ણ ફિટ રહે. અને જો ફિટનેસની વાત કરીએ, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને અનેકવાર ફિટનેસને ફિટ રાખવા જેથી શરીરને સ્વસ્થ રાખી શકાય છે તેવા સંદેશાઓ પણ આપ્યા છે. સાબિર સૈયદ સાથે કમલેશ સોની, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.